રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. નહીં તું કર, નહીં પહેલેથી 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 તું કર તો આજ હું જોઉં પાછું. મને તો લગભગ નથી લાગી 99% કઈ ભૂલ ના મિસ થી હોય એવું. હું ખુદ યાદ કરતી જતી હતી, બોલતી હતી એટલે આજે કઈ ભૂલ નહીં. એવું બાકી બધા કયો તમે સવારે કેટલા વાગે પડી? સવાર 9 વાગે પડી આજે આપડે. એ પણ જગાડ્યા એટલે મમ્મી. અને કેવો એક્સપિરિયન્સ રહ્યો રાતે જાગવાનો? મજા આવે રાતે. આમ હે ને ઓમ જો જાગતા હોય ને તો એમ થાય કે નિંદર નથી આવતી, નિંદર નથી આવતી. પણ સુઈ જાય ને પછી સવારે ઉઠવામાં એવી ગાણી થાય, આ હા હા. રાતે એવી મજા આવતી હતી રમાડવાની. રમાડવાની કે રોતી હતી તો ટેડિંગ કરવાની? આ શું બોલો ની જરી કઈ નઈ, એ તો પછી નાનું છોકરું કોને કહે. એ વાત હાજી, કેમ કે રાતના મેન થોડા કથરે અત્યારે જે એને દિવસ ને નાઈટ માં કઈ ફરક હોય એવું કે છે કે એમાં એને ખબર ન પડતી હોય એટલે એ શિડ્યુલ તમારે ફિક્સ કરવું પડે. તો બસ હવે ધીમે ધીમે થઈ જશે, 1-2 મહિના એવું કરશે. ત્યાં હમણાં અને રાત્રે વરસાદ કેવો એવો તો એકદમ દબા દબી ચાલુ જ છે. આજ બંધ નથી, આજ હા આજ રાત થી ચાલુ થયો હતો, હજી બંધ નથી. આવું તો કન્ટિન્યુ ચાલુ તો 3 વાગે આવું, 3 વાગે બેન ને હુડે વતા. હમ, એ બસ પાછા ઉઠ્યા, તી બસ પાછા ઉઠ્યા, પાછા ઉઠ્યા, પાછા ઉઠતા ને ઉઠવું બોલ ઉઠવું બોલ એવું હેલે રાખે હે. બેન પાછા સારું વાળો તો પેલા ચા પાણી નાસ્તો કરી લઈ પછી મળીએ પાછા આપડે. જે દિવસે સવાર મોડી થઈ ને એ દિવસે આમ ખબર જ ન પડે ટાઈમ ક્યારે જાય. અત્યારે કેટલા વાગ્યા? બપોર થઈ ગયું અને હજી એવું લાગે છે કે ભાઈ આપણે હજી સવારમાં છીએ. કારણ કે વાતાવરણ કઈક એવું છે ને બહાર વરસાદી, એટલે આમ તડકો નીકળો નથી અને બપોર જેવું કઈ લાગતું નથી કેમ. હમ, ઇન્ટ્રો આપડે 9:30 થયો હતો. હમ, કઈ વાંધો નહીં. તો કીધું આજે ખાઈ નાખીએ રીંગણા બટાટા અને ટમેટાનું શાક એકદમ દેશી સ્ટાઇલમાં. તો કારીગર આવી ગયા રહોડામાં. હું યસ તો હું કારીગર કે તો મારે એમ છે. એ વાત એ હાચી તારે અડી ગાડી ને કાંઈ થી બારીએ થી કે લાવો તો ઓલું બતાવો તો નવું આવશે ને કે પાર્સલ આમ ખોલશે નહીં થી મને દેખાય રહેશે કરતા કરતા તમને વરસાદ દેખાણો કે નહીં? મને તો દેખાણો આમાં ચશ્મા રહ્યા તો દેખાણો ઝૂમ થાય ને આમાં. ઓ ભાઈ નજીક નો થઈ ગયો, મને દૂર ના હે. તો હાઈ જે તમને કીધું તું ચશ્મા પહેરી ઓલા ટીપા પીવડા હતા તો 0.5 એમ દેખાતું નતું. તો એમાં તો હાવ ઝીણા ઝીણા અક્ષર હતા એટલું પછી હાવ ન દેખાય ખબર તો હે. ઈ ગાથો તો વરસાદ દેખાય ઓલા શંકર ભગવાન ની દેરી આડો થી પણ ઓલું ન દેખાય. હાવ હાજી નાખી દેવો ઝડપ થી હું કે તો ઓલને કોઈ કુગી ન હકે બોલવા. હમ, કૃષ્ણા બેને કીધું તું ને તમે આમ એટીટ્યુડ નથી તમને જરાય કે અભિમાન નથી એવું. પણ હવે એવું તો કઈ નથી પણ આને બોલવામાં એને કોઈ પૂરી ન હોકે એ વાત સાચી થાય એમ છે. એવું છે બસ લાગી ગયો છે અહીંયા વગાર આપણો હવે મસ્ત મજાનો તો લગ્ન બાદિયાનો લીમડો થઈ ગયો. હે, લીમડો રહી ગયો? લીમડો નું નાખતું હાલ છે, દાણા ભાજી નું નાખતું હાલ છે. કારણ કે આપણે ભાવતી નથી તમે એ બધું સ્કીપ કર. હા જો પડી જાય લઈ 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 અને મારે આમાં ફેરવવું જોઈએ. જોઈ લે તાકમાં છોકરું ને ગામમાં ઢંઢેરો એના જેવું છે આનું ગામ. નો મળે તો કેમ તો તું ત્યાં સામે જ હતો. તાને એ રવા શું છે? બાજરાના રોટલા. ઓકે, અહીંયા બની ગયો છે આપણો મસ્ત મજાનો ગરમા ગરમ બાજરાનો મઢો. શાક તો રેડી થઈ જ કીધું કા? તો હવે રોટલો પણ થઈ ગયો છે તૈયાર એકદમ. આફ્ટર લોંગ ટાઈમ પછી નીચે બેસીને ભોજન ગ્રહણ કરશે. હમ,
આ ધરતી નો કેવાય, હજી ધરતી તો હાવ નીચે હોય, બાકી જો ટપાટપ બોલાવે હો, આવું કઈ શાક બન્યું છે મસ્ત મજાનું, ગરમર ને શું સર કેળા કેસો દ્વારા, ઓકે થેન્ક યુ સો મચ જેમણે લઈ, યોગેશભાઈ યોગેશભાઈ નામ ભૂલી ગયું, કોઈ પીવાઈ ગયું ને, બસ આપણે એમેઝોન ઉપરથી મંગાવ્યું હતું એક આપણું ગાડીનું કિચન અને બાકી મોબાઈલ માટેનું કવર, તો બે પાર્સલ આવી ગયા છે, જોઈએ અંદર કેવું નીકળે છે, ડિફેક્ટ તો નથી નીકળતું ને, પછી તમારા લોકો સાથે આપણે શેર કરશું કે કેવું છે કિચનની ડિઝાઇન, આપણી મોટી ગાડી છે ને એમનું કિચન મંગાવ્યું હતું, આપણે ક્યારનું એટલે કે કેટલા દિવસ થયા, પેલું જે કવરવાળું કેનવાળું છે ને તૂટી ગયું, એવું સેમ ટુ સેમ મળતું નતું, એટલે પછી હવે બીજું રબડવાળું મંગાવી લીધું છે, કંઈક આપણું આવું છે, મને એમ હતું કે આખા આખું રબર બોડી હશે પણ એની બદલે સ્ટીલ બોડી ઉપર છે, સારું છે ક્વોલિટી વાઇઝ ને, ચલો ફટાફટ હવે આપણે આમને ફિટ કરી દઈએ, એક બોક્સ તો માન આપણા હાથમાં આવ્યો ખોલવાનું, થાય તો બીજું તો અહીંયા પૂકી જ ગયું, એને કીધું નતું અગાઉ તમને વિડીયોમાં કે ભાઈ એને આવું કંઈક હોય ને ખોલવાનું ને, એ બહુ મજા આવે, ભૂખ એવી બધી લાગે કે નહીં કે મોટા ગેસે ચા મૂકો ને ફટાફટ ચા પકાવો, જલ્દીથી બનવો જોઈએ ચા, એ કે ભૂખ બહુ લાગી, અને હમણાં જો આ વરસાદ મારા બાપુલી તૂટી પડશે એવું લાગે છે, હા આમ તો જો હેરાનું પણ હવે આવી જાય તો સારી વાત છે, કા મમ્મી જરૂર તો હે, પણ હવે નથી આવતો તો શું કરવાનું, આમાં બાકી ચા પાણી મુકાઈ ગયા છે આપણે અહીંયા, તો હવે ચા પાણી નાસ્તો ને બધું કરી લઈને, ગઈકાલ આપણે જે ગામમાં ગયા હતા ને તે એક કામ આપણે ભૂલી ગયા હતા, તો એ કામ કીધું હાલો અહીંયા ખલીપુર રોડેથી થઈ જાય, હાર્ડવેર વાળાની દુકાને જવું છે, આપણે બારીના સેક્શન ની જે પેલી આ શું કહેવાય સ્વિચ લોક હોય ને આ જે વસ્તુ અહીંયાથી આ ખોલ બંધ થાય એ એક બારીમાં તૂટી ગયું હતું, કીધું એટલો લોક આપણે લેતા આવીએ, જો મળે ને તો લઈને બદલાવી નાખીએ, એટલે માથાકૂટ ની પાછી, મારે જ આવવું હોય કે શાકભાજી લેવા, અને પેલા કીધું તું ને કે ભાઈ કેટલા દિવસ થયા કે મેં મારી આ શાકભાજી લીધું અને પછી મેં શાક બનાવ્યું ને એવું નથી થતું, હમણાં કેટલા ઘણા ટાઈમ છે મહિના છે, તો ચાલો હું આવું ભેગી, હવે હાલતી થઈ છે હવે, અને સરપ્રાઇઝની વાત એ છે સરપ્રાઇઝની, તો આપણે બાઇક લીધી ને, હે એ પછી પહેલી વાર લગભગ બેસી ને તું બાઇકમાં ફર્સ્ટ ટાઈમ, કારણ કે શોરૂમ આપણે રહેવા ગયા હતા ત્યારે ફોર વ્હીલ ચાલો, તો પેલા ફટાફટ આપણે માર્કેટમાં જતા આવીએ ને શાકભાજી ને લેતા આવીએ, સી આપણે રમે છે ને ત્યાં સુધી શાકભાજી ને બધું લઈને આવતારીએ આપણે, અને હવે સિયાના મમ્મી ને પૂછીએ આપણે કે એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો જાજા ટાઈમ પછી નો શાક લેવાનો, હા સારામાં સારો હું એન્ડોસ કરી લઉં, એવું છે યસ શાકભાજી માં કઈ આવતું નથી વાંધો, એ છે પાલક 15 રૂપિયા ની પણ ના, બટેટા ના ભાવ કેવા આસમાં નહીં ગયા, 40 રૂપિયા કિલો, 35 માં હું લઈ આવતો હું જતો ને ત્યારે, અમુક ના ઉલટા ના મોંઘા છે અત્યારે બટેટા, કીધું કઈ વાંધો નહીં આપી દો, બીજું તો હું હવે ડુંગળી 50 રૂપિયા કિલો, એ તો આમ છૂટક માં, બાકી કટોલીઓ સસ્તો જ છે, ખેડૂત ને એટલા શું મળે, કઈ ચોમાસામાં ભાવ હોય ને ડુંગળી નો વધારે, હમ હું ભાજી પાલો સુધાર દઉં તમને બેઠા બેઠા, એ આગળ હોય જા પેલા કોણ કાઈ નઈ સીઝન વગર ના, કઈ નઈ પણ સ્ટોર ઓલા હોય ને સીઝન વગર ના, અત્યારે શિયાળા સીઝન હોય વટાણા ની, અત્યારે હોય અત્યારે 50 રૂપિયા નો 200 રૂપિયા નો કિલો વટાણા, તો મજા આવે ને ખાવાની, આપણા માટે વટાણા બટાકા નું શાક છે, તો બસ શાક ને એટલે લગભગ વઘારી ગયું લાગે, સ્મેલ આવે છે એટલે વઘારી ગયું ને, અને કનાકો ઘણા બધા લોકો ની કમેન્ટ્સ આવે છે કે શિયા રમતી હોય અથવા જાગતી હોય એવું તમે વિડીયોમાં બતાવો, એ વાર લે છે થોડી ગેમ કેમનું શિડ્યુલ, અત્યારે ઉલટું શિડ્યુલ છે, ક્યારેક રાત રમતી હશે ને તો ટ્રાય કરીશ બતાવવાની,
દિવસ કેટલા થયા છે વાત હું, એટલે થોડોક ટાઈમ તમે બી ઇંતજાર કરો, બાકી અમે બી બતાવશું. અમે એમ નહીં કે અમે મોટા સેલિબ્રિટી છે, અમારા છોકરા અમે ભાઈ છે ને, તમારી જેમ સામાન્ય માણસ જ છીએ. સેલિબ્રિટી કે એવું આપડે કઈ છે નહીં. આજે પાપડ ખાવાની ઈચ્છા થઈ ગઈ, તો પાપડ શીખો છે ને હારે છે ગોળ. અને બાકી મમ્મી ને અહીંયા બપોર નું શાક કે મારે ખાવું છે, ઓલું રીંગણા બટાટા ટમેટા વાળું હતું ને કે મજા આવશે ખાવાની, તો એ કે મારે ઈ જ ખાવું હોય તો એ ખાય છે. અને તમારે કોઈને વારું પાણી કરવું હોય તો આવી જાઓ, નહીતર પછી હમણાં પાછા આપણે આગળ મળીએ. જો તમે ઘડિયાળમાં કેટલા વૈગાઈ, 9:05 હજી આપણે ખાઈ પીને ઊભા છે, ત્યારે કેટલા વૈગાઈ છે અંદાજે? લગભગ 8 જેવો ટાઈમ થયો હતો અને કલાક જેવો સમય વીતો છે. આપણે મારી પેલા થોડીક વાર અડધી કલાક પેલા આમને ખાધું હતું, ત્યાં બેઈને ભૂખ લાગી ગઈ છે. હું નથી લાગી ભૂખ, તમારે ખાવા જ કંપનીએ એટલે નથી લાગી. તમે મારે થોડા કઈ કંપનીએ ખાવાનું ભાઈ ભાઈ. આમ તો જો મને છે ને આ ચાણા ભાજી આ દેશી જોઈ ને થોડીક મન મન નહીં થઈ ગયું, અને થોડુંક મન એમ નહીં થઈ ગયું હતું, પણ હવે અત્યારે તો આમાં ખબર નહીં હું કામ આમ બોલે છે. કઈ નઈ, હાલો આપડે આ લોટ ને એવું બધું બાંધો ફટાફટ 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 હું અને આ સજ્જન ની આપડી પેલા કુંભણીએ બનાવી નાખીએ. ચોમાહાના ચોમા હું આમ તો જો અડધું વયું ગયું છે, અડધું જ બાકી છે. ભજીયા નું તેલ આપડે અહીંયા મૂકી દીધું હતું, આની અંદર આદુ ની બધું ખમણી નાખ્યું ધાણા ભાજી ની અંદર. લગભગ આપડી બધી તૈયારી પૂરી થઈ ગઈ, ખાલી લોટ ને એવું બધું નાખીને લોટ બાંધવાની તૈયારી હતી. આપડે સિયાબેન ઉઠી ગયા ને તોફાન છેડા ગજ્ય છેડા દે, હવે રાખવા પડશે અમને. એટલે જોઈએ છીએ હવે આપડે કુંભણીયા નું પ્લાનિંગ સક્સેસ જાય છે કે નથી જતું. પણ એની પેલા આપણે કીધું હતું તમને કે સુવિચાર સાથે મળીશું આપણે, તો સુવિચાર એવો છે કઈ કે જયારે કોઈ માણસ સંબંધ નિભાવવાનું બંધ કરે ને ત્યારે સમજી લેવું કે એમના સ્વાભિમાન ઉપર છે ને બહુ ઊંડા ઘા પીડા હોય. આ બાબતે તમારા લોકોએ શું કેવું છે તમે કમેન્ટ કરીને ચોક્કસ થી કહેજો. અને હવે ટાઈમ રહેશે તો આપણે આગળ મળીશું, નહીતર આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ. જોઈએ છીએ, જો ટાઈમ હશે તો આગળ તમને ક્લિપ જોવા મળી જ જશે. સિયાબેન રહેતા હશે તો ભજીયા વળી ક્લિપ ને એ બધું, નહીતર પછી આવતીકાલ ઉપર આપણે પોસ્ટપોન કરીએ બધો કાર્યક્રમ અને વિડીયોને અહીંયા જ ધી એન્ડ કરીએ.